નમસ્તે મિત્રો, ગણિતના આ લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકમાં આપેલું એક એક્ઝામ્પલ છે તે સમજશું. હવે એક્ઝામ્પલમાં આપેલું છે કે રમણની દુકાન અને તેમાં અમુક વસ્તુઓ અને તેનો ભાવ આપેલો છે. બીજા કોષ્ટકની અંદર ગયા વર્ષ દરમિયાન વેચાણ જથ્થો આપેલો છે. તો હવે અહીં એના ઉપરથી અમુક પ્રશ્નો પૂછેલા છે તે આપણે જોઈએ. રમણે ગયા વર્ષે વેચેલ સફરજન અને નારંગીના કુલ વજનને તમે શોધી શકો. તો હવે આપણે જોઈએ કે સફરજનનું વજન છે કેટલું છે. તો કે અહીં સફરજનનું વજન 2457 કિલો આવેલું છે. ત્યારબાદ નારંગીનું વજન, નારંગીનું વજન કેટલું છે. તો કે અહીં આપેલું છે 3004. તેથી હવે કુલ વજન છે સફરજન અને નારંગીનું કુલ વજન છે કેટલું થશે. તો કે 5461. હવે તો આ બંનેનું છે વજન 5461 થશે. બીજો પ્રશ્ન શું પૂછ્યો કે રમણને સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા, સફરજન વેચવાથી રમણને કેટલા રૂપિયા મળે છે. તો અહીં સફરજન 1 કિલોના 40 રૂપિયા આપેલા છે. તો એવા કેટલા કિલો છે. જો કે સફરજન છે 2457 કિલો છે. તો 2457 ને 40 વડે ગુણશું એટલે કુલ રમણને સફરજન વેચવાથી કેટલી રકમ મળશે તે મળી જશે. તો અહીં 2457 ગુણ્યા 40 કરશું એટલે 98,280 મળશે. આ શું છે. તો કે રમણને સફરજન વેચવાથી મળેલી કુલ રકમ. ત્યારબાદ રમણને સફરજન અને નારંગી, સફરજનની તો આપણે રકમ મળી ગઈ છે. હવે નારંગીની રકમ છે આપણે શોધવાની છે. પછી આપણે બંનેનો શું કરશું સરવાળો. તો જોઈએ કે નારંગી છે કેટલી છે. 3004 કિલો. 1 કિલોનો ભાવ છે 30 રૂપિયા છે. તો 30 રૂપિયા ગુણ્યા 3004 કરશું એટલે આપણે નારંગી વેચાતી મળેલી રકમ છે એ મળી જશે. તો હવે આનો ગુણાકાર કરતા મળશે 90,120. તો રમણને નારંગી વેચવાથી 90,120 રૂપિયા છે એ મળે છે. ત્યારબાદ આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે નારંગી અને સફરજન વેચવાથી મળેલી કુલ રકમ છે એ મળી જશે. તો આ બંનેનો સરવાળો કરતા 1,88,400 રૂપિયા રમણને મળશે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે દરેક વસ્તુને વેચવાથી રમણને કેટલી રકમ મળતી હતી એ દર્શાવતું ટેબલ બનાવો. આપણે અહીંયા બે વસ્તુ વેચવાથી મળેલી રકમ શોધી, પણ હવે આપણે આખી રકમ, આ બધી વસ્તુ વેચવાથી કેટલી મળશે રકમ તે આપણે શોધવાનું છે અને તેનું ટેબલ બનાવવાનું છે. તો આપણે જોઈએ કે રમણને સફરજન વેચવાથી છે મળતી રકમ શોધાયેલી છે, નારંગી વેચવાથી મળતી રકમ છે આપણે શોધી લીધી છે. હવે જો કાસ્કી છે ઈ વેચવાથી કેટલી રકમ મળશે. તો કાસ્કી છે એ 22,760 છે અને એક કાસ્કીની કિંમત 3 રૂપિયા છે. બરાબર, લોંગ એટલે એક વસ્તુ. બરાબર, તો તેને આપણે 3 વડે ગુણશું એના જથ્થાને. તો આપણે એ કાસ્કી વેચવાથી છે 68,280 રૂપિયા મળશે. ત્યારબાદ દાંત બ્રશ વેચવાથી કેટલા રૂપિયા મળશે. તો કે 25,367×10. બરાબર, કારણ કે 1 નંગની કિંમત છે 10 રૂપિયા છે. તો આપણે 2,53,670 રૂપિયા મળશે. પેન્સિલ વેચવાથી તેને કેટલા મળશે. તો કે 1 રૂપિયો એની કિંમત છે. તો જેટલો જતો થશે એટલી રકમ થશે. તો 38,530 રૂપિયા મળશે. ત્યારબાદ નોટબુક વેચવાથી એને કેટલી રકમ મળશે. તો કે અહીં આપણે જોઈએ તો 40,002×6 એટલે 2,40,012 રૂપિયા છે એ મળશે. બરાબર, એ જ રીતે આપણે આ સાબુની રકમ છે આ રીતે આપણે સાબુ વેચવાથી કેટલી રકમ મળશે તે શોધી શકીએ. કે સાબુ છે એનો જથ્થો કેટલો છે. તો કે 20,005. બરાબર, હવે એક સાબુની કિંમત છે 8 રૂપિયા. તો 1,60,040 રૂપિયા આપણે સાબુ વેચવાથી મળશે. તો આ બધાનો